ਢਿੰਗੀ ਧਰਾ ਕਛਨੀ ਦੇ ਢਿੰਗੀ ਧਰਾ ਕਛਨੀ ਜਾਇਆ ਸਾ ਪੁਰਾ ਮਾਤ ਏ ਕੋਚ ਦਣੀਆਣੀ ਮਾਵੜੀ ਏ ਤੋ ਪਰਚਾ ਪੁਰੇ ਸਾਕਸ਼ਾ ਆਸ਼ਾਪੁਰਾ ਮਾਤ ਕੀ ਜੈ। ਆ ਆਸ਼ਾਪੁਰਾ ਨੋ ਪ੍ਰਗਟ ਇਤਿਹਾਸ ਇਹੋ છે કે બ્રહ્માજીએ મહિષાસુર નામના રાક્ષસને વરદાન આપેલું કે તને કોઈ પુરુષ મારી નહીં શકે। વરદાન મેળવીને મહિષાસુર રાક્ષસ ઘમંડી બની ગયો અને એણે દેવતાઓને પણ હેરાન કરવાનું શરૂ કર્યું। દેવતાઓ ત્રાસી ગયા અને ગયા બ્રહ્માજી પાસે કે પ્રભુ આ તમે કેવું વરદાન આપી દીધું। અને ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે કૈલાશ પર્વત પર આદ્ય શક્તિની આરાધના કરો, એ તમારા બધા જ કષ્ટ દૂર કરી દેશે। અને દેવતાઓએ એમ જ કર્યું। દેવતાઓની વિનંતીથી મા પ્રગટ થયા અને એમણે મહિષાસુરનો વધ કર્યો। એ સ્થળ એટલે કચ્છનું પ્રખ્યાત મંદિર માતાનું મઢ।
મરતા મરતા મહિષાસુરે માતાજીને વિનંતી કરી કે માં મારું જીવન તો અકળ ગયું, પણ હવે મને એવું વરદાન આપો કે આ માટીમાંથી મારો સુગંધી ધૂપ બને. માતાજી તથાસ્તુ કહ્યું અને મંગળવારે મહાકાળી રૂપે ચાચર કુંડમાં સ્નાન કરી અને અદ્રશ્ય થઈ ગયા. કચ્છની ધરા પર માતાજીના આવા તો અનેક પરચાઓ છે, પરચાઓનો પાર નથી. અમીર ગરીબ દીન દુખી જે પણ માતાજીના શરણે જાય છે એમના સર્વ દુઃખ દૂર થઈ જાય છે અને દરેક રીતે સંપૂર્ણ સુખી થાય છે. બોલો આશાપુરા માતાનો જય. ગંગા ક્યાં છે? એ ગંગા કોકના માથા ભાંગતી હશે. ગરમ જલેબી પાપડી આશાપુરા આપડી, ગરમ જલેબી પાપડી આશાપુરા આપડી. ગંગા નડે નું શું થાય? મને કઈ કીધું? ગુજરાતી ફિલ્મના હીરોની જેમ સ્ટાઇલ નહીં માર. ગિલી આપ મારી ચાલ. જો આ ગિલ્લી મને આંખમાં વાગી હોત તો શું થઈ ગયું? તું કાણીઓ થઈ જાત. અને એક આંખથી દુનિયા તો એવીને એવી જ દેખાય છે. ઓ એક તો ચોરી, ઉપરથી સીના ચોરી. ચલ ચલ રસ્તો પકડ. અરે બેન છે કે ભાઈ, એકદમ લુખી દાદાગીરી. દાદાગીરી નહીં દાદીગીરી. શું સમજી ગયો? સમજી ગયો. એક મિનિટ, મારે આ ગામમાં આશાપુરામાં મંદિરે જવું છે. ક્યાં છે? ગામની વચ્ચોવચ્ચે જ છે. જા સીધો હાલ્યો જા. ગંગા ગંગા તને તારા બાપુજી ઘરે બોલાવે છે. કેમ? એ તો ખબર નથી, પણ ગોર મહારાજ ઘરે આવ્યા છે. ગોર મહારાજ? મારા બાપુ ફરી કોઈ નમૂનો શોધી આવ્યા મારા માટે. ચાલો ચારણ આઠાના ચાલો. હે આશાપુરામાં, આ છોકરીનું શું થશે? જય માતાજી. માં બાપુ આવ્યા તાને મારી ઘણી બધી ફરિયાદ કરી હશે. તમને ખબર છે આજે પાછો કોઈ નમૂનો ગોતી આવ્યા છે માં. પણ હું તને કહી દઉં, હું મારા બાપુને છોડીને ક્યાંય નહીં જાઉં. મને ખબર છે એની સંભાળ રાખનાર તો તું છે, પણ બાપુને એકલા છોડીને જતા જીવ નથી માનતો. હવે હું જાઉં છું. હા તને આરતીના ટાઈમે મળીશ. માં તારી આ દીકરીથી જો ભૂલથી એ ભૂલ થઈ જાય ને તો નાદાન સમજીને માફ કરી દેજે. બસ મારી તો તને એક જ વિનંતી છે. હજાર હાથ વાળી છે તું તો, તારો એક હાથ મારા માથા ઉપર રાખીશ ને તો એ મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે. જે આશાપુરા માં. બાપા મૂર્તિઓ નારાયણ છે તો તમારી દીકરી લક્ષ્મી છે. લક્ષ્મી? હા તમારી બધી વાત સાચી ગોર બાપા, પણ તમે તો જાણો છો કે દરેક જણ મોટા કરિયાવરની વાત કરે છે. હવે મારી પરિસ્થિતિથી તમે અજાણ નથી. મા આશાપુરાના આશીર્વાદ સિવાય આપવા જેવું મારી પાસે બીજું કઈ જ નથી. છતાં ગોર બાપા તમે વાત કરી જુઓ. હે અને બાપુ તમે પાછો આ ગોર બાપાને બોલાવી દો. તમને મારા લગ્ન કરાવવાની એટલી જલ્દી શું છે? જો બેટા, તારો જન્મ થયો ત્યારે મારું અને તારી માનું એક જ સપનું હતું, દીકરીના ધામધૂમથી લગ્ન કરવાનું, વિદાય કરવાનું સાસરે. પણ એ પ્રસંગ આવે એ પહેલા જ તારી માં તો ભગવાનના ધામમાં જતી રહી બેટા, અને તું પણ જો જોતામાં મોટી થઈ ગઈ, જુવાન થઈ ગઈ. બેટા એમ કહેવાય છે ને કે દીકરી જુવાન થાય એ સાસરે સુડે, એટલે દરેક દીકરીના બાપની જેમ મારું પણ એ જ સપનું છે. આહાહા તો આગળ બોલો ને. તું મારા કારજાનો કટકો છે, દીકરી તો પારકી છાપન કહેવાય, દીકરી તો સાસરિયે જ શોભે, કુર્તી પાવી દીકરી અને સાસરું તો સોનાની ખાણ કહેવાય. આજ કેવું છે ને તમારું? હા દીકરી તારી વાત સાચી છે. તો બેટા સમાજમાં એક પણ ઘર એવું નહીં હોય
કે જણે પોતાની દીકરીને સાસરે ન વળાવી હોય. અરે માં પાર્વતીએ પણ ભોળા ભંડારીના કૈલાશ પર્વત પર પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. હા ભલે, ઠીક છે, શોધો મુદતિયો, જ્યારે તમે કહેશો ને ત્યારે રવાના થઈ જઈશ. એ મારી દીકરી નારાજ થઈ ગઈ ને? જો બેટા, સમાજમાં રહેવું હોય તો સમાજના નિયમો પાળવા. બાપુ, ઘરમાં જ્યારે ખાવા દાણો નથી હોતો ને ત્યારે સમાજ આવીને 32 પોકાર નથી ખવડાવતું, અને માંદગીમાં જ્યારે ખાટલે પડ્યા હોય છે ને ત્યારે સમાજ આવીને દવા નથી આપતું. બાપુ, સમાજને તો પાણીમાંથી પોળા કાઢતા આવડે છે. લગનની જમણવારની દાળ ખાટી અને ભાતમાં કાંકરી જ દેખાય છે. ટૂંકમાં તને મારી ચિંતા છે ને તારા બાપુની? ને બેટા, જો મારી ચિંતા નહીં કર ગાંડી, મારી ચિંતા કરવા વાળી તો તારી માં આશાપુરા બેઠી છે સાક્ષાત. બાપુ, આશાપુરા માં માત્ર મારી જ માની, એ તો આખા જગતની માં છે, અને હું તો જ્યારથી મોટી થઈ છું ત્યારથી એને જ મારી માં માનું છું. જ્યારે મને ઊંઘ ના આવે ને તો એની પાસે જાઉં તો આંખો આપ મેળે જ બંધ થઈ જાય છે, અને જ્યારે બહુ થાકી ગઈ હું ને ત્યારે એને જોવાથી મારો થાક પણ ઉતરી જાય છે. હું ક્યારની મારી સાથે વાતો કરે છે, ગપ્પા મારે છે. માની આરતી નો સમય થયો છે, ભૂલી ગઈ? આરતી? મારી દીવા તૈયાર કરવાના છે. બાબુ તમે જાઓ, હું દીવા લઈને આવું છું. હે મા આશાપુરા, હવે આ ગંગાની જવાબદારી તારા માથે છે. મા, એને સદાય આમ જ હસતી રમતી રાખજે, ક્યારે રડાવતી નહીં મા, ક્યારે નહીં. આશાપુરા માં જય જય આશાપુરા માં.
काशीए मेर करजो बार से तू माई बार से तू माई पेर से दुधड़ा पाई चौदशे आशापुर जो आई आशापुर जो आई पूनम पारणी कोढ़ाड़ी हाला गाजो પ્રસાદ તમે પણ લ્યો આલે ગંગા માની માનો પ્રસાદ તો જે ખાશે એનો સૌનો ઉદ્ધાર થઈ જશે માતાના અન્નકૂટ તો ખાધે નથી ખૂટતા ગુરુદેવ આ માણસ કઈ કહેવા માંગે છે જય મહાકાલ બોલ કોણ છે તું શું તમે મને ઓળખતા નથી મેં તમને તમારા વેપારી ભક્ત પાસેથી મારી કંપનીને મોટો ઓર્ડર મળે એ બદલ 2 લાખ રૂપિયા અપાવેલા તો પણ હજી સુધી એ કામનું કઈ જ થયું નથી મહિનાઓના મહિના વીતી ગયા શું છે કાં તો મને ઓર્ડર અપાવો અને કાં પછી મને મારા રૂપિયા પાછા અપાવો નહીં તો નહી તો હું પોલીસ માં ફરિયાદ કરીશ પોલીસ માં અરે પોલીસ વાળા પણ ગુરુદેવ ના ચરણો માં પ્રણામ કરે છે અરે યાદ રાઠોડ સાહેબ તારી પાસે શું સાબિતી છે કે તે અમને જ રૂપિયા આપ્યા છે આ રસીદ આ તો ટ્રસ્ટ ને દાન માં આપ્યા ની રસીદ છે કમાન માંથી નીકળેલ તીર જબાન માંથી નીકળેલું વેણ અને દાન માટે આપેલી રકમ ક્યારે પાછી નથી આવતી જા પ્રેમથી ચાલ્યો જા નહીતર તારાથી થાય તે કરી લેજે જય મહાકાળ વિકરાલ જી ગુરુદેવ આપણી પાસે આવતી દરેક વ્યક્તિ પોલીસ પાસે ગુંડા પાસે કે રાજકારણી પાસે જાય એની આપણને પરવા નથી બધા આપણા ભક્તો જ છે પણ હા એ બીજી કોઈ શક્તિની પૂજા ન કરવા જોઈએ સમજી ગયો મહાકાલની વિદ્યાને માત્ર શક્તિ જ પડકારી શકે છે જય મહાકાલ ભરત તું મને બોલાવવા શું કામે આવ્યો ઘરે ગોર બાપા આવ્યા છે ને બાપુ બોલાવે છે આ મારા બાપુ ફરી કોઈ નમૂનો ગોતી આવ્યા હશે જો ત્યાં ઓલો બબુચક આવે છે અરે આમ ભટકતી આત્માની જેમ ક્યાં ફરે છે જણે વિદેશ જઈને કમાવાના સપના જોયા હોય અને પૂરા ન થાય ને એટલે આવી જ હાલત થાય તો મારી એક ઓળખાણ છે અને ત્યાં જશે તો ચપટીમાં કામ થઈ જશે કોણ છે ક્યાં છે અને જોજો મારું કામ થઈ જાય તો ધીરે 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 યાર જ્યાં તું કાલે ગયો તો આશાપુરા માનું મંદિર ઓ પણ કાલે હું ગયો તો ને મંદિર બંધ થઈ ગયું છે પણ હું તો હમણાં જ મારી માને મળીને આવી જા જા જલ્દી જા અને હા
ખરા દિલથી પ્રાર્થના કરજે. હા હા જલ બાપુ, મને બાપુ બોલાવે છે જે આશાપુરામાં. ચાલ ચાલ. બોલવામાં તો વાવાઝોડા જેવી છે, પણ છે ખરી આશાપુરામાની દીકરી. જય માતાજી. હે આશાપુરામાં, તું તો જગત જનની છો, તું તો દરેકની આશાઓ પૂરી કરે છે. તને તો ખબર છે માં, મારે વિદેશ જવું છે પણ વિઝા નથી મળતા. હે આશાપુરામાં, મારી આશા પૂરી કરો, મને એકવાર વિઝા અપાવી દો અને વિદેશની ધરતી પર લઈ જાઓ. જન્મો જન્મ તમારી ભક્તિ કરતો રહીશ. જય આશાપુરામાં. ભેગાભાઈ તમે બેસો, નિરંતર બેસો, સરખી રીતે બેસો. બસ મારી દીકરી આવતી જશે. ગંગા તો બહુ સારી છે હો, મારા દીકરા માટે એ બી જોવું જોઈએ. આ મારા બાપુ, શું નામ છે તારું? મારું નામ છે હિતુ. હિતુ એટલે કે હિત કનોડિયા? નહીં નહીં, હિતેશ રાઠોડ. તું જેવો દેખાય છે ને એનાથી તારી ઉંમર વધારે દેખાય છે. હા, તું જવાન થવાનું નાટક કરે છે ને? આવી ગાંડી છોકરી. બાપુ, આવી ગાંડી છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. તારે લગ્ન કેમ નથી કરવા? મારે તારી સાથે લગ્ન જ કરવા. જય શ્રી ભગવાન. અમારી દીકરીના લગ્ન ક્યારે થશે? બાપુ, મારા લગ્નની ચિંતા તમે નહીં કરો, એ આશાપુરામાં ઉપર છોડી દો, એ બધું ઠીક કરી દેશે. ખમ્મ મારા વીરા, 100 વર્ષનો થજે. આલે બેન, તારી વીર પસલી. આજે રક્ષાબંધનના દિવસે હજી મારો અમર આવ્યો નહીં. બા, આ ભાઈ હજુ સુધી આવ્યો કેમ નહીં? અરે બેટા, એ આવતો જશે. આ મોટા શાળાનું તો સમજો કે પત્યું, એટલે કે રાખડી બાંધવાનું પત્યું, એટલે નાના શાળા આવે તો એમનું પતાવી નાખીએ. અમરભાઈ આવે તો મારે પણ મારી પિયરે જવા થાય. હજી સુધી આવે કેમ નહીં? બા, ઈચ્છું છું કે તારું નામ આખા જગત માં ગાજે. અરે મારો અમર તો હીરો છે, હીરો. મને વિશ્વાસ છે કે મારું અને આખા કુળ નું નામ જરૂર ઉજાડશે. બાપુ જરૂર જરૂર, બસ તમારો ને બાનો હાથ મારા ઉપર રહે. આ જાણે ઉજાડવાનું જાણે કે પત્યું, એટલે કે ઉજાડવાનું હશે ત્યારે ઉજાડશે, પણ એના ફેરા કેવી રીતે ફેરવા એ પેલા નક્કી કરો. બા, હું તો કહું છું કે મારા મામાની દીકરી બહુ જ રૂપવાન છે, જો એની સાથે સાથે આ રૂપ નું તો જાણે પત્યું, એટલે કે રૂપવાન તો છે પણ ગુણવાન કેટલી છે એ ભાભી તમે સારી રીતે જાણો છો. અને હા બેના, બોલ તને શું આપું વીર પસલી? પાકિસ્તાનની ટેન્ક લઈ આવો. જે બંધાવી હોય પ્રેમથી દાખલ દે, પલાવી આપ મારા માટે રૂપવાન ભાભીજી. પણ કોઈ ગમી તો જોઈએ ને. અરે મારું તો આ ઘરમાં કોઈ સાંભળતું જ નથી. કઉ છું 22 છોકરો બતાડી હે તો એને કઈ ગમતી નથી. અરે કાલે તું છે ને મહાકાલ બાબા ના મળે ચાલ, દોરો બનાવી દઉં ને એટલે 10 દિવસમાં છોકરી મળી. બા, અંધશ્રદ્ધા કે ઢોંગ દતિંગમાં હું જરાય માનતો નથી, દોરા કે ધાગામાં જરાય મને વિશ્વાસ નથી. અમર
આ ઘર પર મહાકાલ દાદાના આશીર્વાદ છે એ વાત ભૂલતો નહીં દીકરા મારી વાત માન ને કાલે ચાલ મહાકાલ દાદાના દર્શને ભલું થશે સાવિત્રી આ ધરતી પર જીતા કોઈ માણસ પાસે એટલી શક્તિ નથી કે કોઈનો ઉદ્ધાર કરી શકે આ મંત્ર તંત્ર ને કાળા જાદુ પર વિશ્વાસ રાખનારનો તો અંત પણ કાળો જ હોય છે હું તો કહું છું કે શ્રદ્ધા જ રાખવી હોય તો આપના કુળની રક્ષા કરનાર માં આશાપુરા પર શ્રદ્ધા રાખો બોલ્યા મોટા માં આશાપુરા માથે શ્રદ્ધા રાખો અરે તો તમારી આશાપુરા માં છોકરી બતાવી કેમ નહીં હા એના આશીર્વાદ રહ્યા ને તો અમાર માટે સુકન્યા મળતા વાર નહીં લાગે તો કયો ને તમારી આશાપુરા માને એના માટે છોકરી લઈ આવે અરે કહું છું જમના જગદીશ તમે લોકો આને કઈ સમજાવો સમજાવો બા એવું ના બોલો આશાપુરા માં તો સાક્ષાત છે સાક્ષાત ઓલા ચારા ના આઠા ના ક્યાં ગયા દેખાતા નથી કેટલું મોડું થઈ ગયું માણસ સીધું જોઈને ચાલે કે આમ નીચે જોઈને ચાલે અને આમ રસ્તાની વચ્ચે પાડાની જેમ કેમ બેઠી છો પાડાની જેમ ઓ ના 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 પાડાની જેમ નહીં તું તો મોટો છકડો છે છકડો મોઢું સંભાળીને વાત કર હા એ તને આખા ગામમાં મારા સિવાય બાંધવા માટે કોઈ મળતું જ નથી એ છકડાવડા બંધ કર એ સાંભળ સાંભળ મને એ કે આ વખતે ગોર મહારાજે તારા માટે કયો મુહૂર્તિયો બતાવ્યો છે આ વખતે એટલો સરસ જુવાનો ગોત્યાવ્યા કે જેની સામે તું પણ પાણી ભરે એકદમ પૈસાવાળા જનનો છે અને તારી જેમ નહીં કે વિઝા મળશે તો વિદેશ જતો રહેશે હું તો વિદેશ જવા માટે હમણાં તૈયાર છું બસ આશાપુરામાંની મેર થાય અને હું જલ્દીથી જાઉં વિદેશ જતા પહેલા આ છે છબીલો બનીને ફરે છે તો તારે પૈણું બન્યું છે કે નહીં ઓ છેલ છબીલી છોરી આ જ સવાલ હું તને પૂછું કે તારે પૈણું બન્યું છે કે નહીં ભરણ્યો છે એક વારો.
હે ગંગા, જ્યારથી તું મને મળી છે ને ત્યારથી મને બહુ જ સારી મિત્ર મળી હોય ને એવું લાગે છે. મને પણ એવું જ લાગે છે. તો પછી હું અહીંયાથી વિદેશ જઈશ તો મારા વગર તને ગમશે ને? શું કામ નહીં ગમે? મારી માં આશાપુરાની સર્જેલ દુનિયાના તું કોઈ પણ ખૂણામાં રહેશે મને ગમશે. પણ હા, આખા દિવસમાં માતાજીને એક વાર યાદ કરજે, તારો બેડો પાર થઈ જશે. ચટલ ચટલ, આ તારો કાગળ આવે છે, ઘરમાં કોઈ હતો નહીં એટલે કાગળ લઈ લીધો છે. તું જા, હું આવું છું. હા હા, જોયું મારી માએ તારી આશા પૂરી કરી ને? હા ગંગા, આ ઘડીની તો હું વર્ષોથી રાહ જોતો હતો. ચાલો રજા લઉં છું, જય આશાપુરામાં. જા પતે કર, મારી માં તરફ બધા સપના પૂરા કરે. હા પણ એક વાત કહું, વિદેશમાં પણ તારી બહુ યાદ આવશે, અને ગાંડી તું તો એવી છે કે સપનામાં પણ મને હેરાન કરવા આવી જઈશ. હા, મને જે એક વાર મળે એ ભૂલી ના શકે. એ વાત તો સાચી છે, હું જાઉં છું. જા, તને રજા આપી. જય આશાપુરામાં. જય આશાપુરામાં. માં, બસ આજ રીતના બધાની આશા પૂરી કરજે. જય આશાપુરામાં. હે માં, તું તો ભાવિની જાણનાર છે, સૌની આશા પૂરી કરનાર માં આશાપુરા છો. તું તો જાણે છે બા, તો હું રાત દિવસ તારી ભક્તિ કરી એક જ પ્રાર્થના કરું છું. જય આશાપુરામાં. હું જ ગરીબની દીકરી માટે સારો મૃત્યુ શોધી આપમાં. જય જી, જય માતા. પરમાનંદ તું? હા, પણ તમારી ઓળખાણ ન પડી, તમે કોણ? અરે મને ન ઓળખ્યો? હું તારો બાળપણનો લંગોટિયો મિત્ર ધનરાજ. ધનરાજ ધનિયા. પણ ધનરાજ, તું અહીં ક્યાંથી અમારા ગામમાં? અરે ભાઈ, અહીંથી જતો તો થયું કે માં આશાપુરા ના દર્શન કરતો જાઉં, અને ત્યાં ગોર મહારાજ મળી ગયા. આવડી મોટી થઈ ગઈ ભાઈ? દીકરી અને વેલ ને વત્તા વાર નથી લાગતી. હવે તો બસ ધનરાજ, આના માટે કોઈ સારા ઘર નું મુહૂર્તિઓ મળી જાય તો. બાપુ પરમાનંદ, તું ચિંતા ના કરીશ, ગંગાને તો હું મારા ઘરે લઈ જઈશ. પરમાનંદ, હું મારા નાના દીકરા માટે આવી સુંદર અને સંસ્કારી કન્યાની શોધમાં જ હતો. લ્યો બાપા, ધનરાજ છે જેવું ઘર તો દીવો લઈને શોધશો તોય નહીં મળે, હું તો કહું છું હા પડી દો. હા પણ ધનરાજ, હું બહુ ગરીબ માણસ છું અને. અરે પરમાનંદ, મને લક્ષ્મીનો જરાય બહુ નથી, બસ મને તો મારા દીકરા માટે આવી જ વહુ જોઈએ છે. જો તું હા પાડે તો. એમાં કઈ કહેવા પણ હોય જ નહીં. પણ ધનરાજ, તારા અમરને મારી ગંગા ગમશે ખરી? એને જરૂર ગમશે, અને તને જો એવું હોય તો તું આનો એક ફોટો આપી દે. ભલે, તું એક કામ કર, અત્યારે મારી સાથે ઘરે ચાલ. ભલે ભલે. ત્યાં જમીને થોડો આરામ કરીને પછી તારા ગામ જજે, હું તને ફોટો પણ આપી દઈશ. ચાલ. જય આશાપુરા. જય મહાકાલ. બેટી સવિતા, તું જો હું કહું તેમ કરીશ ને તો તારા પુત્ર અમર માટે તને સુકન્યા મળશે, અને એ તારા કુળને તારી દેશે. ગુરુદેવ, આજકાલ મારા એ ખૂબ જ ગુસ્સામાં રહે છે, મારો વાંછ્યા મેળું પૂરું થાય એવા એવા આશીર્વાદ આપો. તો લે આ લે, આ તારા વર ઉપર 7 વાર ઉતારીને ફેંકી દેજે, તારું કલ્યાણ થઈ જશે અને તારું વાંજિયા મેણું પણ દૂર થઈ જશે. સાચી ગુરુદેવ, તમે તો મહાન છો ગુરુદેવ. જય મહાકાલ. જય મહાકાલ. ની સામે આ દુનિયામાં કોઈ શક્તિ ટકી શકે એમ નથી, એટલે બધું છોડી માત્ર મહાકાલ નું નામ લો. જય મહાકાલ. જય મહાકાલ. ગુરુદેવ, આપ તો મહાન છો. જય મહાકાલ. પિલાડા બોલ્યા રે ઘોડી જોને મારા પેટમાં, આ પપોતા 12 વાગ્યા મારા પેટમાં પિલાડા બોલવા લાગ્યા તો ઉધી આ ધણીને ખબર નથી કે એનું પૈરું શું મળ્યું છે.
अरे आ कई धटिंग नथी ए तुम्हारा महाकाल बापा ए कीधु तू के माथे थी लींबू फेरी ने नाखी देवानु तो आपा घरे छे ने पारणू बंधासे एम એટલે તું ગઈતી એમ ને એ પેલા ઢોંગી બાવા પાસે જવાનું તને કોણે કીધું તો અરે મારા બાપ પણ સાથે જ હતા આ તો અમરને કન્યા કેવી મળી ને એ પૂછવા ગયા હતા બહુ સારું કહેવાય હા તારી માની અબા તારી માં જે હતી ને એ તને એ નત બતાવ્યું કે ભાઈ તારા લગન પેલા તને કેવો ધણી મળશે હા તો કીધું તું ને હા હા એ પણ કીધું તું કે છે ને જે વાર મળે ને એવા નિભાવી લેજે બાકી બધા કામ પતાવી દેશે એટલે શું પતાવી દેશે એટલે 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 છે ને તમને સીધા દોર કેવી રીતે રાખવા તમારી સાસ સંભાળ કેવી રીતે રાખવી અને તમે ઓડી ઓડી કે નજર ન રાખો ને એનું વશીકરણ કરવું સમજ્યા બહુ સારી વાત કહેવાય આ તારા જે હું પૈરું મળે પછી પૈસા આડી આવડી ચોઈ નજર નાખવાની જરૂર ખરી તમે મારી મસ્કરી કરો છો હા હું તો મજાક જ કરતો તો એ ખરું ને તમે મારા હતા છો અને રેવાના એવા મને માકાલ બાપાના આશીર્વાદ છે પત્યું ભાઈ સબ પત્યું આપણા મોટા મહેલ જેવા બંગલામાં તમારે ઝૂંપડામાં રહેતી સામાન્ય માણસની છોકરીને અગરની વહુ બનાવી છે બાપુજી તમે જરા એ તો વિચારો કે મારા અને જમનાના લગ્ન થયા હતા ત્યારે આ જમનાના બાપાએ કેટલો મોટો કરિયાવર કર્યો તો બેટા સાચો કરિયાવર તો સંસ્કારનો હોય છે સંસ્કારનો હવે સંસ્કારના તો મુઠી ડાળિયાય નો આવે કહું છું હું આલી નીકળા છો હું તો કહું છું આ મહાકાલ બાબાએ આપેલો દોરો તમારા હાથે બાંધો ને તો થોડીક બુદ્ધિ આવે શેઠાણી ભાગ્યથી બુદ્ધિ કદી આગળ ચાલી જ નથી અને સાચું કહું મને તો ગંગામાં ભાગ્યલક્ષ્મીના દર્શન થાય છે બાપુજી લક્ષ્મી પાર્વતી અને સરસ્વતી જેવા ગુણો તો મારા મામાની દીકરીમાંય છે અને અપાર પૈસોય છે હું તો કહું છું કે અમારે એ છોકરી જરૂર ગમશે હા હવે આ બાપુજી જે નક્કી કરીને આવ્યા છે એનું શું હા મેં પરમાનંદ દાસને વચન આપ્યું છે તમે જાણો ને તમારું વચન પણ મને વિશ્વાસ છે કે અમરને ગંગા જરૂર પસંદ પડશે એ બાવા અરે ગંગા તું આજે કોનો વારો છે જે બકરો મળે જોઈએ એક કામ કર ને 2 મિનિટ સંભાળ ને કેમ મને જોરમાં લાગી છે જા શું થાય આનું અમે કાકા પાપા ના સોરિયા રે અમે કાકા પાપા ના સોરિયા રે મે કાકા પાપા ના સોરિયા રે અમે કાકા પાપા ના સોરિયા રે અમે કાકા પાપા ના સોરિયા રે ઓ ભાઈ ઓ ભાઈ કોણ છે આ નખત્રાણા ગામમાં કોઈ ગેરેજ છે તારે શું કામ છે અમારી બાઇક ખરાબ થઈ ગઈ છે ને રિપેર કરાવી છે તું ક્યાંથી આવ્યો ગામમાંથી તો તારામાં અકલ છે આખું ગામ ફરી આવ્યો તને ક્યાં ગેરેજ દેખાડું ના આ ગામમાં ક્યાં ગેરેજ છે જ નહીં અમે કાકા બાપા ના પોરિયા શું ગાંડાને જે નાશ નાશ કરે છે એક કચ્છી કડક ચા બનાવ થાકી ગયો છું કચ્છી કડક ચા હા ભલે લો એ ગાંડો થઈ ગયો છે કે ગાળ્યા વગર ચા પીશે છે મારે ત્યાં તો એવી ચા મળે છે પીવી હોય તો પી નહીં તો જા આગળ ગંગા બાબા ધીરે બોલ ને હવે આ વેસ કાઢ ને ઘરે જા પણ આ ગંગા કોણ છે ગંગા હું છું ગંગા અને પકડ
બાપુજી રાહ જોતા હશે મારી. આમ ટગર ટગર શું જોવે છે? કોઈ દિવસ છોકરી જોઈ નથી? ભાઈ નહીં, પણ તારા જેવી નથી જોઈ. મારા જેવી તો કોઈ છે પણ નહીં. ભાઈ આ કોણ હતી? આ ગામની નટખટ છોકરી છે, દિલ્હી બહુ સારી છે, ને માં આશાપુરાની ભગત છે. આખા જીવનમાં આવી છોકરી ના જોઈ. જય મહાકાલ, મહાભયંકર, અતિ દારૂણ, ખૂબ જ ખરાબ. સંપત્તિ સંપન્ન ઘરમાં જો એક દરિદ્ર કન્યાના પગલા થાય તો શું થાય એ બરાબર સમજી લે. ગુરુ, હવે તમે જ કોઈ ઉપાય બતાવો, કારણ કે અમરના બાપુ ઉપર હવે મારું કાઈ નથી ચાલતું. અમરનો બાપ હવે તારા કાબુમાં નહીં રહે, પણ હા, તારા પુત્રની પસંદગી હજુ બાકી છે. લે આ દોરો, અમરના કાંડે બાંધી દેજે, તારું બધું જ કામ થઈ જશે. ભલે ગુરુદેવ. ગુરુજી, હવે મારે શું કરવાનું? લે તું પણ આ તાવી તારા પતિને આપી દેજે, જો એને પહેરી લીધું તો તારું પણ કામ સફળ થઈ જશે. ભલે ગુરુજી. જય મહાકાળ. અરે પૈસાબ, આ ઘડિયાળમાં 12 વાગો આવ્યા, મને પેટમાં ભૂખ લાગી છે અને તું અહીંયા હાથ પગ જોડીને ખુરશી પર બેઠી છે. અરે અરે અરે, આ તમારા માટે જ ક્યાંની અહીંયા બેઠી છું. આવો આવો આવો, તમે બેસી જાઓ, બેસી જાઓ, જલ્દી બેસો. હે ભગવાન, આ જ્યારે જ્યારે મને બેસાડે છે ને ત્યારે કંઈક ને કંઈક નવી ઉપાધિ લાવે છે, કંઈક ને કંઈક નવા ધનિંગ લાવે છે. શાંતિ રાખો તમે, પહેલા મને ટીકો કરવા દો. હા, અને આ લો, આ લો પકડો. અરે પણ આ શું છે? અરે તાવી છે છે ને, જલ્દી જલ્દી કડામાં પહેરી લો, પછી તમને કવર પડશે. એટલે તને બાબા એવું કીધું હશે કે આ પહેરવાથી આપણા ઘરે સંતાન પ્રાપ્તિ થશે, એમ એમ ને? એમ જ. આ આજે આજ પછી આવા દતિંગ કર્યા છે ને, તો જે તાવી તું મારા ગળામાં બાંધવા લાવી છે ને, એ તાવી થી ગળે ફાંસો આપી દઈશ. પણ તમે મારું ગળું દબાવશો તો આપણો વાંચ્યા મેળો કેવી રીતે બાંધશે? જોયું ક્યારે આવશે સારી અક્કલ તારી ને તારી મામા? અરે ગાંડી, આ જગતમાં આપણા જેવા કેટલાય લોકો નિસંતાન છે, વાંજિયા છે, તો એ તારી જેમ આવા બાવાઓ પાસે જઈને ટોંગ દતિંગ નથી કરતા, આવા તાવી જો નથી બંધાવતા. અરે એ લોકો માતાજીમાં શ્રદ્ધા રાખે છે, ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને એમના કાર્યો પૂર્ણ થાય છે. તું પણ માં આશાપુરામાં વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ, એમની ભક્તિ કર. અરે માં આશાપુરાએ તો બધાની આશા પૂર્ણ કરી છે, આપણી પણ આશા પૂર્ણ કરશે, આપણી પણ. કેમ બધા ઘરમાં ચૂપચાપ બેઠા છો? કઈ ખરાબ સમાચાર છે કે શું? પહેલા સમાચાર તારી મમ્મી તને આપશે. મારે કોઈ સમાચાર નથી આપવા, પહેલા મને તું તારો જમણો હાથ આપ, પછી છે ને તારા બાપની વાત સાંભળ. લાગે છે મમ્મી ફરી તું મહાકાલ પાસે ગઈ હોઈશ. અમર મહાકાલ ગુરુજી છે, એમનું નામ જરા આદર થી લે. ભાઈ ઢોંગીના તો કોઈ આદર હોતા હશે? તો શું લોકો પાગલ છે કે એમના પગે પડીને એમના આશીર્વાદ લે છે? ભાભી, દુનિયામાં સૌથી મોટા આશીર્વાદ મા બાપના હોય છે. દુનિયાના તમામ તીર્થધામ એમના ચરણોમાં હોય છે, જો એમની આજ્ઞા માનો તો બેડો પાર. બેટા અમર, તારી બાની આજ્ઞા માની અને તે હાથે દોરો તો બંધાવી દીધો, હવે તારા બાપની આજ્ઞા માની અને આ ફોટો જો. ફોટો જોતા પહેલા હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું કે મને એક છોકરી પસંદ પડી ગઈ છે. હા, પેલી નજરમાં જ હૃદયમાં વસી ગઈ, ફક્ત તમે હા પાડો તો. કોણ છે? ક્યાં છે? શું નામ છે એનું? નાચ શું છે? એનું નામ છે ગંગા. આનું નામ ભાગ્ય. વાહ, જો બેટા આ એ છે ને? હા બાપુજી, આ એ છે.
મેં તો આને જોતા જ નક્કી કરી નાખ્યું તું કે લગ્ન કરીશ તો આની સાથે જ. જોઈને શેઠાણી, જે પસંદ બાપની છે ને એ જ પસંદ એના દીકરાની છે. હવે પૂરો મેલો તમારી પસંદમાં, ના જો આપણા પસંદ વાળા. હા વાહ દીકરા વાહ, તે ખરેખર કમાલ કરી નાખી. ગંગા દીકરી, તારી સાથે થોડી વાત કરવી. સમજી ગઈ, તમે ઓલા મહેમાનની સાથે વાત કરતા હતા ને ત્યાં જ હું સમજી ગઈ હતી કે તમે મારા માટે જ વાત કરો છો. અરે દીકરી, તારા સિવાય મારી પાસે બીજો કોઈ વિષય જ નથી વાત કરવા માટે. પણ બેટા, એક જ ચિંતા મનમાં રહ્યા કરે છે, મારી આંખો મીચાય એ પહેલા જો તારા હાથમાં મહેંદી મુકાઈ જાય ને બેટા તો. બાપુ આવું અશુભ નહીં બોલો, તમને કઈ નહીં થાય. અરે ગાડી, મેં તો મારા શુભ અશુભ ની ચિંતા સોંપી દીધી છે મારી માવડી ને, મા આશાપુરા ને. તો મારી ચિંતા એ મારી મા ઉપર જ છોડી દો બેટા. સમજી ગઈ, દીકરી હંમેશા ભાર બનીને જ જન્મે છે અને બાપને એ ભાર ઉતારવાની સૌથી વહેલી ઉતાવળ હોય. આવું ફરી ન બોલી બેટા, આવું કદી ન બોલીશ. અરે ગાડી, તું મારા માટે ભારરૂપ ક્યારે નથી રહી બેટા. જો બેઠા, મા આશાપુરાના આશીર્વાદથી ધનરાજ શેઠે સામે ચાલીને પોતાના દીકરા માટે તારો હાથ માંગ્યો છે. બાપુ, મને જેટલો વિશ્વાસ તમારી ઉપર છે ને એટલો જ મારી મા ઉપર છે. તમે કઈ વિચાર્યું હશે તો સારું જ વિચાર્યું હશે. એક વાત કહું બાપુ, તમે જ્યારે જ્યારે મારા લગ્નની વાત કરતા ને તો હું બહુ બેબાકડી થઈ જતી, તમારી ઉપર ગુસ્સો પણ કરતી. પણ આ વખતે એવું કઈ નથી થતું, કદાચ આમાં મારી માનો જ કોઈ અંધારિયો સંકેત હશે. હા બેટા, આશાપુરાના આશીર્વાદ હંમેશા તારી સાથે છે, તારે જરાય ગભરાવાની જરૂર નથી બેટા. હવે મને એક વાત કે, તારી હા છે ને? હા બાપુ. દીકરી મારી, તમને જે ઠીક લાગે એ તમે કરો. જય મા આશાપુરા. નહીં નહીં, અપરાધ, ઘોર અપરાધ. મારો આપેલો દોરો કાંડા પર બાંધ્યા પછી પણ તારા દીકરાએ એક છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આનો મતલબ વિનાશ, સર્વનાશ. ગુરુજી, આવું ના બોલશો ગુરુજી. હું તો તમારા ભરોસે છું ગુરુજી. ગુરુદેવ, એમના પર દયા કરો ગુરુદેવ, એમના પર આવનાર સંકટ નું નિવારણ કરો ગુરુદેવ. ઠીક છે સવિતા, તો હું કવે રસ્તો અપનાવજો તો હજી પણ એ છોકરી તમારા ઘરની વહુ થતી અટકી જશે. જેવી આજ્ઞા ગુરુજી, જેમ કહેશો ને એમ જ કરીશ. કારણ કે મારે પણ એક ગરીબ ભિખારીની દીકરીને મારા ઘરની વહુ નથી બનાવી. મારે તો કોઈ કરોડપતિ કરિયાવર લાવે ને સોનાનો, એવી દીકરીને મારા ઘરની વહુ બનાવી છે. લગ્ન લખાવતા પહેલા કરિયાવરની એટલી બધી લાંબી યાદી કરાવજો કે એને જોતા જ કન્યાના બાપના હોશ કોશ ઉડી જાય અને સામેથી જ લગ્નની ના પાડી દે. જરૂર જરૂર ગુરુદેવ, હું ઘરે જઈને મારી વહુ સાથે મળીને એવું જ કરું છું. જય મહાકાળ, જય મહાકાળ. શેઠાણી, તમે જે માંગણી કરી છે એમાં પાછા ન પડતા હો, અને જો પાછા પડ્યા તો મારું પણ નામ સવિતા છે. હું બાવડું જાલીને લગ્ન મંડપમાંથી મારા દીકરાને ઊભો કરી ને નીકળી જઈશ. જય મહાકાળ. બસ આટલી હિંમત રાખજે એટલે તારું કામ સફળ થઈ જશે. જા, તારો ફતેહ થશે. જય ગુરુદેવ. ગુરુદેવ, તમે તો મહાન છો, તમારી શક્તિ આગળ કોઈની શક્તિ ટકી નથી અને ટકવાની પણ નથી. અરે આવા અંધશ્રદ્ધાળુને લીધે તો આપણો ધંધો ચાલે છે. જય મહાકાળ. બધું જ લખાઈ ગયું. જે લખવું તું ને એ બધું જ લખાઈ ગયું. હવે આ લખાઈ તો ગયું, પણ આ પોચાડનાર જમાઈ રાજ ક્યાં? આ તમે યાદ કર્યો અને આ તમારો દસમો ગ્રહ, આ જમાઈ રાજા. હાજર પત્યું સાસુ માં. જો જમાઈ રા, આ છે ને કરિયાવર નું લિસ્ટ છે. જઈ ને વેવાઈ ને હાથો હાથ આપી આવો અને હા પાછા ઘડિયા લગન લખાવતા આવો. બીજું કોઈ કામકાજ સાસુ માં? કઈ નહીં હો, આટલું કરી આવો.
એમાં શું મોટી વાત છે? લખાઈ ગયું. હવે હવે વેવાઈને ખબર પડશે કે દીકરીના કરિયાવર કેમ થાય. જો બાપા, વૈશાખ સુદ અને અખાત્રીજના લગ્નનું મુહૂર્ત લખ્યું છે. ખેપી આવે એને કહી દઈએ. આવી ગયો. જય માતાજી. આ શાળાના લગ્ન કરાવવા આ જીજાજીએ આવવું પડ્યું. કલ્યો કરું મીઠું મોઢું તો પછી અખાત્રીજના લગ્ન પાકા. બાપા, આ વેવાઈએ વિગત આપી છે, જરા વાંચી લે. અને હવે હું રજા લઉં, મારે મોડું થાય છે. અરે પણ ઝાપાડીનું કઈક નહીં, બસ મોડું થાય છે બાપા. ઠીક છે, જય માતાજી. જય માતાજી. જય આશાપુરામાં. એ બાપા, હવે હું રજા લઉં છું. જય આશાપુરામાં. મને તો બહુ ચિંતા થાય છે, કોણ જાણે કેમ આ લગ્ન લઈને આવશે કે કેમ. ચંપા, લગ્ન લેવાની એ લોકો ના શું કામ પાડશે? અરે છોકરા ને છોકરી પસંદ છે, અને વળી આ છોકરી નો બાપ છે એ આપણા બાપુજી નો દોસ્ત છે. હવે દોસ્ત વસ્તુ બધું બરાબર છે, પણ મેં આપેલી કરિયાવરની યાદી જોઈ એ વિચારતા હશે કે શું કરવું ને શું ન કરવું. પણ બા, આ તમારા જમાઈ રાજ. બોલો આશાપુરા માતજી. જય. અરે સાસુ માં ખુશ થઈ જાઓ ખુશ. અરે મીઠાઈ વેચાવો, ઢોલ વગડાવો, શરણાઈ વગડાવો. હે, આ ખાતરીતા લગન પાકા. તમે તમારે લહેર કરો. હવે એ બધું તો બરાબર છે, પણ મેં તમને જે કરિયાવર યાદી આપી હતી એ તો તમે વેવાઈને હાથ હાથ આપી છે ને? આપી દીધી. એ યાદી પણ આપી દીધી અને તમારી યાદ પણ આપી દીધી ને અમને હસતા મોઢે લઈ લીધી અને કીધું કે માં આશા પુરાણી જો કૃપા હોય ને તો બધાની આશા પૂર્ણ થાય. અને કીધું કે જીતને તારે હોય ગગન મે ઉતને શત્રુ હોય, કૃપા હો માં આશા પુરા કી તો બાલ ન બાપો હોય. હા બસ બસ, હવે એ આશાપુરા માં હોય કે દશામાં, મારી કરિયાવર ની યાદી પૂરી કરવા એની એકાય માં નહીં આવે. બાપુ. બાપુ. હા બેટા. તમે આટલી ચિંતામાં કેમ બેઠા છો? કઈ નહીં, કઈ નહીં બેટા, એમ જ. દીકરી, તારા નણંદો આવ્યા હતા. હા, જરૂર મારા લગ્ન ની જ વાત કીધી હશે. ધૂમધામ થી ફેરા ફરાવો, લગ્ન કરાવો, ઢોલ શહેનાઈ વગાડો, આવું જ કઈ કીધું હશે. પણ બાપુ, તમારું સપનું જરૂર પૂરું થશે. તુષારે બેટા, જરૂર પૂરું થશે. બાપુ, આ શું છે? આ છે તે બેટા, હા, લગ્ન માં જે કઈ વસ્તુ લાવવાની છે ને તેની યાદી છે. દીકરી, આપ મને જોવા. નહીં, તારું શું કામ છે? નહીં બાપુ, તું તું તારું કામ કર ને બેટા. ના આપ ના. સાસુમા માટે સોનાના પાટલા, જેઠાણી માટે સોનાની બંગડી, એક સોનાનો સેટ, એક મોતીનો સેટ ને જાનનો બધો ખર્ચો આપણો. એમાં તારે ને મારે શું કામ ચિંતા કરવાની બેટા? ચિંતા કરવા વાળી બેઠી છે માં આશાપુરા. માં, તારી દીકરીનો કરિયાવરનો લિસ્ટ સાંભળ્યું ને? મને મોટી કરવામાં મારા બાપુએ આખી જિંદગી ઘસી કાઢી, અને હવે તું આ ઉંમરને આટલી તકલીફ આપે છે? આવું નહીં ચાલે. હા, આ ગંગાની વિદાય તો હવે તારે જ કરવાની છે, અને મારા લગ્ન ની હવે બધી જવાબદારી તારી છે, તારી. હા મારી દીકરી, આ જવાબદારી મારી છે, મારી. તમારે હમણાં ને હમણાં ગંગાના ઘરે જવાનું છે. શું કરવાનું છે ખબર છે ને? સમજી ગયા.
ગંગા, એ બેટા કેમાં ઉદાસ બેઠી છે? અરે તારી વિરાઈને તો હજી ઘણી વાર છે બેટા. પેલા લીલા માંડવા રોપાવા દે, ધૂળ સડાયું વાગવા દે, હસતો મેળાપ થવા દે બેટા. પછી બાપુ, દીકરીની વિદાય તો દરેક બાપનું સોનેરી સપનું હોય છે. સાચી વાત છે બેટા, જે હવે પૂરું થશે. હા, તમે મારી ચિંતા નહીં કરો બાપુ, મારી ચિંતા કરવા વાળી તો મારી માં છે ને. તારી બધી જ વાત સાચી બેટા, પણ આ કરિયાવર. બાપુ, મારી માં ઉપર વિશ્વાસ રાખો, એ સૌ સારાવાના કરશે. એ દરેક ભક્તોની લાજ રાખે છે, તો મારી લાજ નહીં રાખે? રાખશે બેટા. પરમાનંદ બાપા, ઓ પરમાનંદ બાપા. જય આશાપુરા માં. જય આશાપુરા માં. અમે બારગામ થી આવ્યા છીએ અને તમારા કરિયાવર ની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. ગંગાના લગ્ન ધામ ધૂમ થી કરજો. જય આશાપુરા માં. જય આશાપુરા માં. કોણ હશે આ લોકો? વાવા, જોડાની માફક આવ્યા ને ચાલ્યા પણ ગયા. બાપુ, આનાથી મોટો માનો કયો પરચો ભાઈ? તારી વાત સાચી છે બેટા, તારી વાત તદ્દન સાચી છે. દીકરી, તારા લગ્નમાં હું પોતે હાજર રહીશ. અરે પરમાનંદજી, તમે તમારી દીકરીના લગ્ન લખાવ્યા ને અમને આમંત્રણ પણ નહીં આપ્યું. તમે મને ગંગાની માં જ સમજો. આ તો અમે પાસેના ગામમાં રહીએ છીએ, માં આશાપુરાના દર્શન કરવા ગયા હતા, એટલે ત્યાં ખબર પડી કે માની દીકરીના લગ્ન છે, એટલે અમે વગર નિમંત્રણે આવી ગયા. સારું કર્યો, સારું કર્યો. આજે ગંગાને એની માં મળી ગઈ. પધારો, પધારો, પધારો. હે માં આશાપુરા, તારી લીલા અપરંપાર છે માવડી. એક દીકરીને પરણાવવા રે, હે આવ્યા માડી પોતે, એ રૂપ ધર્યું માનવ તણો.
परमानंद भाई आलो मां आशापुरा नो फोटो जय मां आशापुरा अने हवे अमे रजा लईए चालो बहनो वे भाई हां तुम्हारी आगता स्वागता मां कई कचास रह गई हो तो माफ कर देजो नहीं 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 बेटा जो अबे तरु सासुरु ए तरु साचू घर से बेटा ना आ तरा सासु ससरा इस तरह मां-बाप छे पदास दुख तारा थी दस गांव छेटा रे बेटा परी पासे तो कई आपा माटे आशीर्वाद અને માતાજીના ફોટા સિવાય બીજું કઈ નથી માતાજીની પૂજા કરજે આરાધના કરજે હો બેટા તારા લગ્ન પછી મેં માતાના મડ કચ્છમાં જવાની માનતા માની હતી હું કાલે જ કચ્છ જવા રવાના થઈ જઈશ અત્યાર સુધી મારી દીકરી મારી આંગળી પકડીને ચાલતી હતી ને પણ હવે અરે બેટા તું તારા પતિનો હાથ જાળીને ચાલજો સાચવજો દીકરીને આવી ગયા જોયું પુત્રના લક્ષણ પારણામાં અને તમારી વહુના બારણામાં હું નહોતી કહેતી કે આ તો છે જ અપશુ કન્યા આવતા વેતાજ પરાક્રમ બતાવ્યો ને અરે અમરની માં આવું ન બોલ ગંગા અહીં આવ ને અમર તમને સવાર સવાર માં બીજું કઈ કામ નથી સૂચતું ગંગા થોડા દિવસ ની તો રજા મળી છે અને ખબર નહીં ક્યારે પાછો ઓર્ડર આવશે અને પાછું જવું પડશે પણ મારે અહીંયા ઘણા કામ છે કામ બાને ભાભી કરશે ભાભી તો બારે ક્યાં છે સવાર સવારમાં ક્યાં ગયા છે ખબર નહીં કેર છોડ હા તું મારી પાસે આવી જાને જય મહાકાલ જય ગુરુદેવ ગુરુદેવ આ જમના બેનનું કેવું છે ઓલી ગંગાડીના બાપે હંધો કર્યાવર કર્યા લ્યો છે હવે એમને એ વાતની ભીખ છે કે એમના હારામાં એમનું માન ઘટી જાહે સાચી વાત છે ગુરુદેવ હું જે કહું એ તું કરીશ જરૂર કરીશ હું ગુરુદેવ તો લે આ ભભૂત લે એના પગલાના અભાગ્ય સાબિત કરવાનો આ એક જ ઉપાય છે
આ ભભૂત ગમે એમ કરીને પેલી ગંગાના હાથે અમરને પીવડાવી દેજે. અને હા, આ વાત કોઈને કરતી નહીં. ના કહું, આ વાત હું કોઈને ના કહું. તો જા, જઈને જો આ મહાકાલ નો કમાલ. જય મહાકાલ. જય મહાકાલ. ગુરુદેવ, આ વાત કઈ મને સમજાણી નહીં. આ મહાકાલ ની શક્તિ ની હજી કોઈને ખબર નથી પડી. અરે ગંગા, તું તૈયાર થઈ કે નહીં? ગરબાનો રંગ તો તારા સુરીલા ગળાના સંગથી થશે. ના ભાભી, હમણાં થઈ જઈશ. બહુ વખાણ સાંભળ્યા છે તારા ગીત અને ગરબાના. આજે ચોકમાં બધાને દેખાડી દેજે. હા, શું ભાભી તમે પણ. હું કઈ સારું ગાતી નથી. આ તો મારી માં આશાપુરાના આશીર્વાદ છે. અને આ ગ્લાસ એમના માટે લીંબુ પાણી બનાવ્યું છે, એમની ઈચ્છા થઈ હતી. આ પ્રસાદની વિભૂતિ છે, આ લીંબુના પાણીમાં નાખીને અમરને આપી દીધી. પણ કેમ ભાભી? જીવનભર દુઃખ દર્દથી દૂર રહેશે અને તને પ્રેમ કરશે. ભાભી તમે જ ભેળવી દો. લાવ. અરે વહુ બેટા. જી બાપુજી. ગરબામાં જવાનું મુહૂર્ત આવ્યું કે નહીં? બાપુજી, હું એમને આ લીંબુ પાણી આપીને આવું. અરે વાહ, પતિદેવ માટે કઈ લીંબુના શરબત બનાવવા છે ને કઈ? સમય મળે ને વહુ બેટા તો સસરાને લીંબુ પાણી પાજે. હા, એવું કેમ બોલો છો બાપુજી? તમે આ લઈ લ્યો, હું એમના માટે બીજું બનાવી લઈશ. ના, આ અમરને આપજે. હા, ના ના, તમે લઈ લ્યો, તમને મારા સમ. ભલે બેટા, અમાર માટે બીજું જરૂર બનાવજે. હા, અને જો અમારને બધાને કહેજે કે જટજટ ચોકમાં પહોંચી જાય, ગરબાનું મોડું થાય છે પાછું. બરાબર? જી બાપુજી. સમજી. વાહ, આજે ઘણા વખતે ગરબાની રમઝટ જામશે. અને મારી ગંગા બહુ તો લક્ષ્મી છે, લક્ષ્મી, સાક્ષાત લક્ષ્મી.
ઠાકોરજી શું થયું તમને? ઠાકોરજી ભગડી ત્યાં ગરબા બાપુ કેને મારા ધણીને ભરકી ગઈ આવતા રે તો જાદુ કર્યો ને અમારા બાપુ આશાપુરા માં માં આ મારી કેવી પરીક્ષા હું મારા પિતા સમાન સસરાનો જીવ કઈ રીતે લઈ શકું કઈ રીતે સાબિત કરું માં કે હું નિર્દોષ છું મારી રક્ષા કર માં તારી દીકરીની રક્ષા કર મારા માથા ઉપર લાગેલો કલંક હવે તારે જ દૂર કરવાનો છે માં હવે તારે જ દૂર કરવાનો છે માં વિકરાના લગન જોઈને આમ ચિંતા જતા રહેશો એની તો અમને કલ્પના ય નહોતી તમે તો અમને નોંધારા મૂકીને જતા રહ્યા બા સમયને કોઈ નથી સમજી શકતું જે થવાનું હતું એ થઈ ગયું બા પાણી પી લ્યો માતાજીની મરજી પાસે તો કોઈનું નથી ચાલતું એક પણ શબ્દ બોલતી નહીં મારે તારે એક પણ શબ્દ સાંભળવો નથી અભાગડી પગ મુકતા વેતન મારા ધણીને ભરકી ગઈ ચપ્પર પગી બા આવું ના બોલો ગુરુદેવની વાણી સાચી જ પડી એમનું માન્યું હતું તો આ દિવસ આવત જ નહીં કોણ જાણે આ અભાગણી હજી કેટલાને ભરકી જશે ગંગા મન નાનું ના કર થોડા દિવસમાં બધું સારું થઈ જશે ના બસ બાના મનમાં મારા માટે બહુ ઝેર ઘોળાઈ ગયું છે ગાંડી એવું કેમ વિચારે છે બા તો એમ જ વિચારે છે કે બાપુનું મૃત્યુ મારા કારણે થયું છે હું નિર્દોષ છું એ કઈ રીતના સાબિત કરું જે થવાનું હતું તે ગંગા થઈ ગયું એ બધું ઉપરવાળા પર છોડ અને હજી ભાઈ ભાભી એ બધા તો આપણી સાથે જ છે ને હા અને એ તો કઈ કહેતા નથી ને તમને એક સાચી વાત કહું બોલ હું મહાકાલ બાબા પાસે ગઈ હતી એમણે શું કહ્યું એમણે મને ભભૂત આપી અને કહ્યું શું કહ્યું એમને કહ્યું કે આ ભભૂત ગંગાના હાથેથી અમરને પીવડાવી દે એટલે તું મહારાણી બની જઈશ પણ બાપુજી પણ બાપુજી શું પણ બાપુજી ભૂલથી એ શરબત પી ગયો એમેથી બોલ જો આ બા વાત સાંભળી ગયા ને તો તને ઘરમાંથી તગડી મૂકશે ને એટલે તો મૂંગી રે ને માની સેવા કર જો આ મે આ અમર રજા પૂરી થતા પાછો મિલિટરીમાં ચાલ્યો જશે પછી તું છે માં છે અને પેલી ગંગા વાહ રે મારા વહાલા ધણી જય હો બાબા મહાકાલ કી જે ખબર બતાવે છે કાલની હવે મારે આ મહાકાલ બાબા પાસે જવું પડશે જય મહાકાલ ગુરુદેવ હવે મારે શું કરવાનું તારે અને તારી પત્નીએ કશું જ નથી કરવાનું ગંગાનો કાંટો આપોઆપ નીકળી જશે અને પછી ઘરમાં
ઘરમાં માત્ર તારું જ રાજ રહેશે. જય ગુરુદેવ. જય મહાકાલ. જોયું વિકરાલ, ધનની લાલચમાં કોઈ કોઈનું રહેતું નથી, પણ હા, આ ખેલની મજા તો હવે આવશે. જય મહાકાલ. બા, આજે ચાર ચાર દિવસ થઈ ગયા, તમે ચાનું એક ટીપું પણ પીધું નથી. બા, પહેલા તો તમે દિવસમાં ચાર ચાર વખત ચા પીતા હતા. પહેલા તારા બાપુજીનો સાથ હતો. બા, બાપુજીનો સાથ તો ભગવાને છોડાવી દીધો. ભગવાને નહીં, પેલી અબાગણીના આ ઘરમાં પગલા પડ્યા અને બાપુજી ચાલ્યા ગયા. ક્યાં જાય છે? પૂજા કરવા. આ તારા પૂજા પાઠના દતિંગજી આ ઘરનું ધનોત પનોત નીકળી ગયું. હજી હજી તારે કેટલું ખરાબ કરવું છે આ ઘરનું. બા, આ તમે શું બોલો છો? ગંગા, તો બાની સામે જીપ ચલાવે છે? ભાભી, તમે દાજીયા ઉપર દામ આપો છો? આ ઘરના મોટા વહુ છો તમે, અને મારી બેન જેવા. કમસે કમ તમે તો આવું નહીં બોલો. એટલે તું હવે આ જમનાના મોઢા પર પણ તાળું મારી દેવા માંગે છે? બા, જો આ ઘરમાં આમ જ ચાલતું રહ્યું તો તો શું, આપણે સાથે રહેવું મુશ્કેલ છે. મોટા ભાઈ, ત્યાં ઘર હોય ને ત્યાં વાસણ ખખડે છે. મને ખખડતા વાસણોનો અવાજ પસંદ નથી. એટલે તમને મારી ગંગા નથી પસંદ? અમાર ચાર દિવસ પત્નીની સોડમાં રહીને આવ્યો ને, મોટા ભાઈની મર્યાદા પણ ભૂલી ગયો? બા, જો પિતાજીની જગ્યા પર બેસતારા મોટા ભાઈ જેવી વાત કરતા હોય ને તો શું? તો હું અત્યારે જ મારી ગંગાને લઈને નીકળી જઈશ. ઓહો હો, તો તારી પત્નીએ તને આ પણ પોપટની જેમ બનાવી દીધું. પણ હજી હું આગરમાં જીવું છું, અને જો આગરમાં રહેવું હશે ને તો મારા કયા પ્રમાણે જ રહેવાશે. અને જો તારી પત્નીને અમારી સાથે ન ફાવે ને તો તમે લોકો આગરમાંથી જઈ શકો છો. તો ઠીક છે, ચાલ ગંગા. ના બસ, એક વાર તો મારા પગલે અનર્થ થઈ ગયો છે. આ ઘરને છોડીને મારે કોઈ બીજો અનર્થ નથી કરવો. બા, હું આખી જિંદગી મારા મોઢા ઉપર તાળું મારી દઈશ. દુખના ડુંગર તૂટી પડશે તો પણ હું ઉઘાડો નહીં કરું. પણ બા, આ ઘરથી અમને દૂર નહીં કરો. અમને દૂર નહીં કરો બા. ઠીક છે, જો આગળ મારે એવું હશે ને તો મારું, મોટા ભાઈ ને ભાભીનું કહ્યું તો તારે માનવું જ પડશે. ભલે બા, તમે ઝેર આપશો ને તો પણ હું અમૃત સમજીને પી લઈશ. પણ આ ઘરથી મને દૂર નહીં કરતા. આ ઘરથી દૂર નહીં કરતા બા. જોયું બા, આવી વહુ તો દુનિયામાં દીવો લઈને ગોતશો ને તો એ તમને નહીં મળે. અને બા, આનું કારણ તો મને બીજું જ કઈ લાગે છે. શું? બા, લગ્ન પહેલા ગંગાએ આશાપુરા માની માનતા માની હતી કે હું અને ગંગા આશાપુરા માના દર્શન કરવા જઈશું. તે હજી કેમ મોડું થઈ ગયું છે? જઈ આવો એટલે તમારા મનનો એ વેમ પણ દૂર થઈ જાય. ભાઈ, વેમ નથી, શ્રદ્ધા છે. અને જેણે જેણે આશાપુરા માં પર શ્રદ્ધા રાખી છે ને એનો બેડો પાર થયો છે. હવે જોયું તારા આશાપુરા માની શ્રદ્ધા વાળી, હું જોઉં છું કે તારી આશાપુરા માં શું. જય આશાપુરા માં. જય આશાપુરા માં. માતાજીના દર્શન તો થઈ ગયા, ચાલો હવે જલ્દી ઘરે જઈ. અરે ગંગા, આટલી જલ્દી શું છે? જો કેટલા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે, અને હજી તો આપણે કચ્છ ફરવાનું છે. કચ્છ? હું તો કચ્છ વિશે ઘણું જાણું છું, તમે શું જાણો છો? આ સવાલ તો મારાથી કરે છે. એ પૂછ કે હું કચ્છ વિશે શું નથી જાણતો. આ દેશના પડોશી નારાયણ સરોવર, ગાંધીધામ માંડવી, રવ રવેચી ધામ, મોમાય માતાનું ધામ, અંજારમાં જેસલ તોરલની સમાધિ, અને કંડલા તો કચ્છનું નાક છે. હા હા, કચ્છી માડું તો જગત કે ખૂણે ખૂણે વસે. તો શિયાળે સોરત ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચડો બારે માસ. એ ઉન કચ્છ જે દિલ મે ભારત વસે તો ગંગા, ચાલ તને કચ્છ ફેરવું. ચાલો.
જમના વહુ, આ ગંગાને ને અમરને ફરવા ગયે 8-8 દિવસ થઈ ગયા, હજુય પાછું આવવાનું નામ લેતા નથી. કોણ જાણે કેટલા જલસા કરશે. અને અહીં અહીંયા કામ કરી કરી ને તારી કમરના તો ટુકડે ટુકડા થઈ ગયા. હા બા, પણ એક વાત કહું, એ બંને જુદા ના પડે ને, એમાં તારું પણ ભલું છે. એ કેવી રીતે? આપણને મફતમાં નોકરાણી મળી ગઈ. હા, એ વાત તો સાચી. બા આવી ગયો દીકરા. બા, અરે અમર આવી ગયો. હા અમર, મિલિટરી ઓફિસ માંથી તારા માટે ટેલિગ્રામ આવ્યો છે. ઓર્ડર આવી ગયો છે, કાલે ને કાલે જ જવું પડશે. તું તૈયારી કર, હું આવું છું. ભાવ આવું છું. હા દીકરા. લાગે છે મહાકાલ બાબાની ભવિષ્યવાણી સત્ય થઈ રહી છે. આવી ગઈ વિયોગ તણી ઘણી, હવે થશે તારી પરીક્ષા જ. હે ખેલ ખેલે આવા માવડી, હે ને લોકો જોશે આજ. ગંગા. અમર, હું તમારાથી દૂર રહેવાની કલ્પના પણ નથી કરી શકતી. હજી હમણાં જ આપણા લગ્ન થયા છે અને તમે મને એકલી મૂકીને જાઓ છો. ગાંડી, હું કાયમ માટે થોડી જઈ રહ્યો છું. પણ અમર, હું અહીંયા શું કરીશ? આ ઘરમાં તમે એક જ તો છો જે મને પ્રેમ કરો છો. બાકી બીજા બધા તો તમે જાણો જ છો. ગંગા, મારું તન જાય છે, પણ મન તો તારી પાસે છોડી જાઉં છું ને. હવે હસ અને મને પ્રેમથી વિદાય કર. ભાભી, મોટા ભાઈ, બા બા, મારે ગંગાનું ધ્યાન રાખજો. તું તારે નિરાતે જા, પણ તારું ધ્યાન રાખજો. હા હા બા. વાહ સાળા સાહેબ, વાહ. માતા ભૂમની રક્ષા કરજો અને સરહદ ઉપર દુશ્મનોના દાંત ખાટા કરજો. ગંગા, તારું ધ્યાન રાખજે. યુદ્ધ નગારા ગાજિયા, ઝટ બાંધો હથિયાર, એ સૈયર મેણા મારશે, એ કાયર કે જોયું. જમના, હવે હવે આવી ઊંટ પહાડ નીચે. અત્યાર સુધી તેનો ધણી એની સાથે હતો. હા બા, પણ હવે હવે એને કોણ બચાવશે?
અને હવે જો એ મારી સામે બોલી છે ને તો જડબુ ફાડીને જીભ હાથમાં આપી દઈશ અને હું પણ એને ચોટલો પકડીને ચક્કર ચક્કર ફેરવી નાખીશ હા હવે એને ખબર પડશે કે સાસુ કોને કહેવાય એ અભાગણી ક્યાં જાય છે બા મંદિરે જાઉં છું મંદિરે જાય છે કે મંદિરના નામે ગામમાં રખડવા જાય છે આખે આંધળી થઈ ગઈ છે તારો ધણી ઘરની બહાર સુગ્યો તારા પગમાં તો જાણે બમરી લાગી ગઈ હે તું ગામમાં રખડીશ તો ઘરનું કામ કોણ કરશે બા ઘરનું બધું કામ થઈ ગયું છે તો વાસણ કોણ ઉટકશે વાસણ તો મેં સાફ કરી લીધા ફરી ઉટક કપડા ધોઈ નાખ અને એ પતી જાય ને પછી ઘરમાં પાડવા માટે બાવા ઘણા થઈ ગયા છે હા તને કહું છું મારું ડાચું શું જોવે છે આ બધું કામ પડ્યું છે ને એ કરી નાખ હે આશાપુરામાં તમારા દર્શનનો લાભ હવે ક્યારે મળશે ગંગા તારી બહુ જેદ આવે છે અને હું આશા કરું છું કે તને પણ મારી બહુ જેદ આવતી હશે ગંગા તારા વગર તારો અમર અધૂરો છે માં આશાપુરાની કૃપા તારા પર હંમેશા રહે ગંગાબેન કાકા ગંગાબેન તમારો કાગળ છે મારો કોઈ કાગળ છે હા અમરભાઈનો છે ભલે હું જાઉં ઠીક છે આટલું બધું કામ પડ્યું છે અને તારે ભટકવાના બાના શોધવા છે કહું છું ચાલ ચાલ ઘરમાં મરી ગઈ કોણ જાણે કઈ માટીની બની છે આટ આટલું કર્યું ને તો એ થાકતી જ નથી એટલો ત્રાસ આપ્યો કે ત્રાસ પણ થાકી ગયો પણ એ નથી થાકતી પણ એને ખબર નથી કે હું એની સાસુ છું એને ત્રાસ આપી આપીને મારી નાખીશ એક દિવસ તારી દીકરીની તારે જેટલી પરીક્ષા લેવી હોય એટલી લઈ લે મારી સાસુનો અને મારી જેઠાણીનો આમાં કોઈ વાંક નથી હે મા આશાપુરા મારી બેટી ગંગાડી અમને જો કેવી ગાડી આપી રહી છે અમે તો તને બહુ કામ કરાવીએ છે કા તું કોને ગાડી આપતી હતી બોલ ના ભાભી હું એવું કઈ નથી બોલતી તું નથી બોલતી તો શું આ દિવાલો બોલે છે હા ચલ 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 કામ કર ઘણું બધું કામ પડ્યું છે હમણાં ભાભી મેં હમણાં જ પોતા કર્યા બધે હા અચ્છા તો તે હમણાં જ પોતા કર્યા છે હા આલે ચોકીદાર છે કે ચાલ ચાલ કામ કર ઘણું બધું કામ પડ્યું છે સમજી જેટલા તારા ગગનમાં જેટલા તારા ગગનમાં અને એટલા શત્રુ એ કૃપા હોય
પુરા માતની એ તો એનો વાડ ના વાકો કરે કો મને લાગે છે કે હવે તમારા ત્રણેય ભેગા થઈ અને ગંગાને ઘરમાંથી બહાર કાઢવાનો વખત આવી ગયો છે. બોલો, કાઢી શકશો? ગાડી તો મૂકીએ ગુરુજી, પણ અમર જયારે પાછો આવશે ત્યારે એને શું જવાબ દેવો? ત્યારની વાત ત્યારે, પણ અત્યારે એને ઘરમાંથી બહાર કાઢો, કારણ કે એ એના પિયરમાંથી કોઈ મેલી વિદ્યા શીખીને આવી છે અને એટલે જ આ તમારા ઘરમાં ટકી ગઈ છે. બાકી બધું મારા પર છોડી દો. ભલે ગુરુજી, તમે જેમ કહેશો એમ જ કરીશું. જય મહાકાળ. હું તો તારા જ ભરોસે જીવું છું, મારા સંસારની વાડીની માં તું જ રક્ષા કરજે. માં તું જ રક્ષા કરજે. ગંગા,
દતિંગ માંડે છે બે શું દતિંગ માંડે ચાલ ચાલ કહું છું નીકળ મારા ઘરમાંથી ચાલ કેમ બા હું પણ આ ઘરની બહુ છું મારો પર અધિકાર છે તું મને અધિકારની વાત શીખવાડે છે તું અરે તારું ભલું એમાં છે કે તું આ ઘરમાંથી નીકળી જાય ચાલ સમજી સમજી તો સમજી કોઈ જગ્યા નથી બા ભાભી તમે આમ કેમ બોલો છો આજે આજે અમે પાન ભૂલી ગયા છીએ નિકળ નિકળ કહું છું અહીંથી નિકળ મને મારો વાક તો કયો બા વાક અરે તું તો જાદુગરણી છે જાદુગરણી તારું આ ઘરમાં કોઈ કામ નથી ચાલ નિકળ ચાલ તું નિકળ અહીંથી અરે તું ચાલ અહીંથી કહું છું ચાલ ચાલ તું નિકળ અહીંથી બહાર મોટા ભાઈ ચાલ બા ભાભી નિકળ કયો ને ચાલ ખબરદાર તને કહું છું ખબરદાર જો આ ઘરની અંદર છે ને પગ મૂકવાની કોશિશ કરે છે ને તો તને હું જીવતી નહીં છોડું અલે નિકળ કહું છું હું ક્યાં જઈશ બા અરે ત્યારે જ્યાં જવું હોય ત્યાં જા કઈ ના મળે ને તો કુવાપુર પણ અહીંથી જા પકડા આશાપુરા માને અને જા જવું હોય ત્યાં જા તને કહું છું ઊભી છે શું કાળ મૂકી જા ભાભી ભાભી તમે રડો છો શું કામ ભાઈ આ વખતે કોઈ દિવસ આમંત્રણ નથી હોતું ભાભી તમને શું આફત છે મને જણાવો હું બેઠો છું ને ભાઈ હવે મારા સાસરિયામાં મારા માટે કોઈ જગ્યા નથી ભાઈ અરે ભાભી મને ધક્કા મારીને કાઢી મૂકી તમે રડો નહીં ભાભી તમે રડો નહીં હું બેઠો છું ને ભલે એ લોકોએ કાઢી મૂક્યા પણ મારું તો ઘર છે ને ચાલો મારા ઘરે ના ભાઈ હું તમારી પર બોજ નથી બનવા માંગતી હવે તો હું મારા દુઃખોની સાથે મારી આશા પૂરામાં લઈ જશે ને ત્યાં જઈશ બધું બરાબર છે ભાભી પણ તમે મારી એક વાત સાંભળો તમે હે ભગવાન તું તો જાણે જ છે ને કે કોણ સાચું છે ને કોણ ખોટું હે માં આશાપુરા માં મારી ભાભીની સદાય રક્ષા કરજે અને એની સાથે રહેજે મા એની સાથે રહેજે બેટા જગદીશ બેટા જગદીશ તને આ શું થઈ ગયું આ શું થઈ તમને હે ભગવાન શું થઈ ગયું મારા છોકરાને ભૂખની નજર લાગી ઓલી જાદુ ગણી ગઈ અને જતા જતા જાદુ કરતી ગઈ હું કેવી અભાગણી છું જન્મતા જ મારી જનેતાને ગુમાવી બેઠી સાસરીએ પૂછીને પિતા સમાન સસરાને બી ખોઈ બેઠી મારા અમરનો સાથે છૂટી ગયો હવે હું ક્યાં જાઉં માં હવે હું ક્યાં જાઉં દીકરી તમે કોણ દીકરી હું તો અહીંથી પસાર થતી હતી અને મેં તને જોઈ તું બહુ દુખી દુખી લાગે છે હા માં પણ મા
મારા દુઃખની હું તમને શું વાત કરું? દીકરી, માનવીના જીવનમાં દુઃખથી છૂટવા માટે ભક્તિ જ કામ લાગે છે, અને તારા દુઃખનો અંત જરૂર આવશે. પણ ક્યારે આવશે માં, ક્યારે આવશે? દીકરી, ધીરજના ફળ મીઠા હોય છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે. ચાલ હું તને સમજાવું. દીકરી, આ કુટિર છે, તારે અહીં રહેવાનું છે. તું અહીં રહીશ તો તારા દુઃખોનો અંત થશે. અને સાંભળ, અહીંયા રહીને આશાપુરામાનું નવ મંગળવારનું વ્રત કરજે, તારા દુઃખનો અંત આવશે. નવ મંગળવારનું વ્રત? કાલે જ પહેલો મંગળવાર છે, હું કાલથી જ પ્રારંભ કરીશ. અને મને પૂરો વિશ્વાસ છે, જ્યાં સુધી મારા નવ મંગળવાર પૂરા થશે ને, મને આશા છે ત્યારે આશાપુરામાં મારું દુઃખ દૂર કરી નાખશે. જય આશાપુરામાં. જય આશાપુરામાં. જય મહાકાલ. વિકરાલ, હવે એને કોઈ આશરો નહીં આપે, અને જેને કોઈ આશરો ન આપે એને આશરો કોણ આપે? આપ ગુરુદેવ, આપ, આપ ભગવાન છો. તો પછી જાઓ, એની શોધખોળ ચાલુ કરો, અને ઢસડીને લઈ આવો એ જાદુગરને મારી પાસે. હું પણ જોઉં છું કે એની શક્તિ એને કેવીક બચાવે છે. મોત એને મરવા નહીં દે, અને હું એને જીવવા નહીં દઉં. જાઓ. હમણાં જ જાઉં છું ગુરુદેવ, એને શોધી લાવું છું. જય મહાકાળ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે આપણે ગંગાને ગોતવી જ પડશે. જો પેલી ઝૂંપડી જોઈએ, આ ઝૂંપડીમાં કોણ? ધીમે ધીમે તમે લોકો આટલા ગભરાયેલા કેમ છો? ગંગા ક્યાં છે? ગુરુદેવ, ગંગાનું નામ જ ન લેતા એનામાં ન જાણે કઈ જાદુઈ શક્તિ છે, જેના કારણે અમે એને પકડી પણ ન શક્યા. મારે જાણવું પડશે કે ગંગાની રક્ષા કરનાર એ જાદુઈ શક્તિ છે કોણ. સ્વીકાર
બરબાદ કરી દેવાની છે, ધનોત પણોત કાઢી નાખવાની છે જાદુગરણી. અરે ગુરુજી, એ અભાગણી જો જીતી રહી ને તો એની જાદુ શક્તિ થી તમને પણ મોત ને ઘાટ ઉતારી દેશે. મહાકાલ ને ભસ્મ કરી શકે એ શક્તિ આ દુનિયામાં પેદા જ નથી થઈ. બાબા, હવે તમે જ અમને ઉગારી શકો છો. તમે લોકો મહાકાલના ભક્ત છો, તમારું આખું કુટુંબ મારા શરણે છે, ફક્ત એક વ્યક્તિને મારામાં વિશ્વાસ નથી. એ કોણ બાબા? તારો દીકરો અમર. અમર? હા. પેલી ગંગા એ શક્તિની જ આરાધના કરી રહી છે, અને જો એ આરાધનામાં સફળ રહી તો. નહીં થાય, હું એ નહીં થવા દઉં. હું નહીં પૂરી થવા દઉં એની પૂજા. અને હું પણ જોઉં છું કે આ દુનિયામાં મહાકાલની શક્તિ સામે કઈ શક્તિ ટકી શકે છે. ભાઈ, પાણી પી લે. ભાઈ, પાતાજી આજ સુધી કોઈનો ગુરુ નથી કર્યો. આ તો આપણે આપણી કર્મોની સજા ભોગવી રહ્યા છે. બા ગંગા, ગંગા, બા ગંગા. ભાઈ આવી ગયો તું. આ બસ. ભાઈ, આ તમને શું થયું છે? અને ગંગા ક્યાં છે? ભાઈ, ગંગા ઘરમાં નથી. શું? હા, મહાકાલની ચડાવણીથી બા અને ભાભી એને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. અને તમે બધા ચૂપચાપ ઉતાર્યા? ભાઈ, અમને કોઈ છટકો જ નહોતો જોયા વગર. અરે કાયર, તે પણ શરમ હોય એવું કામ કર્યું છે તમે લોકોએ. અને જો મારી ગંગાને કઈ થયું છે ને તો. ભાઈ, તંદરે કઈ જ નહીં થાય, કઈ જ નહીં થાય. મારી ગંગાને હવે મારે શોધવા જવું જ પડશે. ભાઈ, ગંગા ગંગા કામના સે મારે એક ઝૂંપડીમાં રહે છે. ઝૂંપડીમાં? હા. તમે તમે જલ્દી ત્યાં પહોંચો. હું તમારા બંને વિને લઈને તો જલ્દી આવું છું. તમે તમે જલ્દી પહોંચો. ભાઈ ભાઈ, ગંગા પાસે મારે જવું જ પડશે. ખબર નહીં મારી ગંગા કઈ હાલમાં હશે, એની શું દશા થઈ હશે. હું ગંગાને જઈને લઈ જાઉં છું. મારે પણ ગંગાને માફી માંગવી છે. ચાલો ભાઈ, ચાલો. મેં મન, કર્મ અને વચનથી તારી પૂજા કરી છે. જો મેં સાચા દિલથી તારું વ્રત કર્યું હોય ને માં, તો મારા દુઃખોનો અથવા મારો અંત લઈ આવ માં, અંત લઈ આવ. મારા પરિવારથી વિખોટી પડી ગઈ અને મારો અમર, મારો અમર માં. ગંગા, ગંગા, અમર, ગંગા, અમર. ગંગા,
માં આશાપુરામાં બધું સારું કરશે. મહાકાલ વિશે ઘસાતું બોલ્યો છે તો મહાકાલ તારા બાપ નો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. તારી જાળવા અભૂત અને અભણ ફસાય. અમે નહીં અને તારા કારણે જ મારી ગંગાની આ પરિસ્થિતિ છે. અરે ઉપકાર માના મહાકાલ નો, કેને જીવતી જવા દીધી અને ખાલી ગામની બહાર જ કાઢી. તારા બાપ ની જેમ જો ભભૂતમાં ઝેર નાખીને પીવડાવી દીધું હોત તો તું આને જીવતી ન જોઈ શકત. તે મારા બાપુજીને? હા મેં મોકલ્યો તારા બાપ ને નરકમાં. અરે મારવો તો તને અને મરી ગયો તારો બાપ. મહાકાળ તો કે કે તારી આશા પૂરા માને કે તારા ધણી ને જગાડે. મહાકાળ, અમે આખી જિંદગી તમારી સેવા કરીને તમે મારા છોકરાને. મહાકાળ, આ તમે શું કર્યું? એના આ છે ને આ તમારી ગંગા, ઈ ઉઠાડશે તમારા દીકરાને. હા હું પણ જોઉં છું કે તારા સુહાગ ને કેમ જીવતો કરે છે. અરે કે કે તારી આશાપુરા માને કે આ કળિયુગ માં ચમત્કાર કરી બતાવે. હે મેં તો તને પણ તારા પતિ સાથે જીવતી સળગાવી દેશું. દીકરી છતા પારખા ના હોય બેટા, પણ આવા પાખંડી ને પરચો બતાવવા તો માં પરમેશ્વરી ને યાદ કરવી જ પડે બેટા, સાથ દેવો જ પડે. જો બેટા, તે અને મેં જીવનભર માં આશાપુરા ની ભક્તિ કરી છે અને એ જ ભક્તિ ના હક પર બેટા પોકાર માવડીને અને બતાવી દે આખી દુનિયાને કે માં આશાપુરા હજી હાજર હજુર છે. પોકાર બેટા, પોકાર, પોકાર બેટા, પોકાર. હા બેટા, ચૂડી ચાંદનો
કેમ થતી ગઈ હે થઈ ગઈ પૂરી તારી ભક્તિ હે આટલા વર્ષો જે શક્તિની પૂજા કરી એ શક્તિએ દગો દઈ દીધો ને તને હે બોલાવ બોલાવ પોકાર પોકાર તારી આ માતાજીને કે તને મારાથી બચાવે હે પણ યાદ રાખજે આ દુનિયામાં મહાકાલની શક્તિ સામે કોઈ શક્તિ ટકી નથી દુખોનો અંત આવી ગયો છે મહાકાલ હું મહિષાસુર મર્દિની કાલિકા રૂપ આશાપુરા હું ચાહું તો બ્રહ્માંડને ડોલાવી શકું એમ છું પૃથ્વી પર પ્રલય લાવી શકું એમ છું અને દેવતાઓને ઝુકાવી શકું એમ છું અને તારા જેવા રાક્ષસનો નાશ કરી શકું એમ છું મને માફ કરો માં ભાન ભૂલેલા માનવીની શાન ઠેકાણે લાવનાર માં મને ક્ષમા કરો વિસર્જન ના કરી શકે માં તું તો કરુણા ની દેવી છે મમતા ની મૂર્તિ છે અને એ જ માં ના હાથે કોઈ સંતાન નું મૃત્યુ ના થઈ શકે માં આને જીવનદાન આપ માં આને જીવનદાન આપ માં બેટા ગંગા તારા જેવા ભક્ત જો આ દુનિયામાં હશે તો મારી શ્રદ્ધાને કોઈ ડગમગાવી નહીં શકે અને તારા જેવા ભક્ત મને સાચા હૃદયથી યાદ કરશે તો હું હંમેશા હાજર રહીશ આશાપુરામાં સૌની આશા પૂરી કરશે તથા